आर्ट ऑफ लिविंग श्यादवाद अनेकांतवाद तू पण साचो यस એ વખતના તારા સંજોગો એવા હશે માટે તે આ કામ કર્યું હશે ઓકે વાર્તા પૂરી અને નંબર ટુ સેકન્ડ આર્ટ આર્ટ ઓફ હેપીનેસ સિંગિંગ નહીં આવડે ચાલશે ડાન્સિંગ નહીં આવડે ચાલશે પણ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે તમારી હેપીનેસ ના જવી જોઈએ આ હેપીનેસને મેળવવાની કળા શીખી દો આર્ટ ઓફ હેપીનેસ સાચું બોલો સ્વાદ ક્યાં છે વસ્તુમાં છે કે જબાનમાં છે એટલે તમારે પેટ ભરેલું હોય ત્યારે ગુલાબજાંબુ મૂકો તો સ્વાદ આવે ખરો પેટ જ ભરેલું છે ને અથવા બગડેલું છે નહીં આવે અને તમારું પેટ એકદમ ખાલી છે ને તમને સખત ભૂખ લાગી છે સામે રોટલો હશે તો એ પાણી છૂટે કે ના છૂટે તો વસ્તુમાં નથી તમારા એંગલમાં છે એમ નાનકડું ઘર હોય કે મોટું ઘર હોય એની અંદર સુખ નથી એને જોવાનો તમારો એંગલ ફોટોગ્રાફી ફોટોગ્રાફર જોયો છે ને આને આ લોકો જયારે ફોટા લે ને ત્યારે એના ફોટાને માર્ક નથી મળતા કયા એંગલથી લે છે એ ઘણી વખત અહીંયા ચડે છે ને ઘણી વખત અહીંયા ચડે મને એમ થાય કોણ ચડી ગયું મારી પાટી પછી જોઉં ત્યારે ખબર પડે આ એંગલથી લેવા આવ્યો ને આ એંગલના માર્ક્સ હોય છે શું અદા છે શું મારે પોઝિશન છે શું તમારી એક્શન છે એ ક્યારે મળે ત્યાં ઉભો ને ઉભો રહે તો ના મળે સુખનું એવું જ છે સુખ રૂપિયામાં નથી સુખ બંગલામાં નથી સુખ ગાડીમાં નથી તમારી પાસે જે છે કાં તો તમે સુખી બનો યા તો જે છે એમાંથી સુખને મેળવતા શીખી બે ઢોકળાની કમાણી વચ્ચે પુણ્ય સુખી અને આખું ઘર ભરાય એટલા હીરાનો માલિક હોવા છતાં મમણ દુખી કેમ હજી ઓછા પડે સુખ દુઃખ કોઈ બજારમાં મળતી વસ્તુ નથી સુખ દુઃખ તમારા એંગલ તમારી દ્રષ્ટિ તમારા વિઝનમાં છુપાયેલું છે આર્ટ ઓફ હેપીનેસ હંમેશા ખુશ રહો ગમે તેવી પરિસ્થિતિ આવે જિંદગીમાં ક્યારે દુઃખી નહીં બનો તો તમે સાચા આર્ટિસ્ટ છો ડ્રીમ જોવું હોય આવા ડ્રીમ જુઓ અને પાંચમું ડ્રીમ છે ડી આર ઈ એ એમ બહુ સિમ્પલ છે લાઈફમાં તમે ભલે દીકરા હો કે દીકરી હો સાસુ હો કે વહુ હો પણ લાઈફમાં એમ ઇઝ ઇક્વલ ટુ સપનું જોવું હોય કે મારે આવા બનવું છે તો કોના જેવા બનજો ખબર છે હંમેશા તમને કહું તમે મધરમેન બનજો મધરમેન એટલે તમે માં જેવા બનશો જોજો તમારી માં કેવી હોય છે હમણાં જ મેં કીધું ને માની બે વિશેષતા હોય નંબર એક એ સંતાન માટે બલિદાન આપી છે નંબર બે સંતાન ગમે તેટલી ભૂલ કરે છતાં એનો બચાવ કરે છે બદલો નથી લેતી તમારી લાઈફમાં તમારે ડ્રીમ જોવું હોય યુ બી મધરમેન તમે માં જેવા બનો માની પહેલી કન્ડિશન બલિદાન તમારે બધા માટે બલિદાન આપવા તૈયાર રહેવું પડશે સાહેબ દરેક વખતે મારે જ ઘસાવાનું સાહેબ દરેક વખતે મારે જ કરવાનું યસ બધું તારે જ કરવાનું છે તું જો બધાને તારા માનતો હોય તો તારે બધા માટે શું આપતા રહેવું પડશે બલિદાન ઘણા નથી કેતા મારા નાના ભાઈઓને મેં મોટા કર્યા મારા પપ્પા તો બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા મારા બે ભાઈ હતા મારા સાહેબ મારી બે બહેનો હતી એને મેં મેરેજ કરાવ્યા મારા મોટા ભાઈને પણ નાના ભાઈને મેં મોટો કર્યો બધી જવાબદારી મોટા ભાઈ પર આવી જાય કે ના આવી જાય આવી જાય